જય હિન્દ વિદ્યાર્થી મિત્રો એરા ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સર્વનું સ્વાગત કરું છું ત્રણ વિભાગ જોયા આપણે વર્બ વિશે ભણવા જઈ રહ્યા છીએ આજથી વર્બના પ્રકારો શરૂ થશે વર્બના મુખ્ય બે પ્રકાર પૂરા થયા હવે તમને પૂછવામાં આવે તો તમારો જવાબ થાય કે સાહેબ એક્શન વર્બ અને નોન એક્શન વર્બ એક્શન વર્બ એટલે શું તો તરત ગુજરાતીમાં કહી દેવાનું કંઈક બનતું હોય અને એક્શન કહેવાય હું બોલું છું તમે સાંભળો છો તમે વિડીયો જોવો છો કોઈક જોતાં જોતાં ખાતું હશે તો તમે ખાઓ છો આવી જે ઘટનાઓ કહેવાય એને કહેવાય એક્શન વર્બ તમારી પાસે મોબાઈલ છે નોન એક્શન તમે હોશિયાર છો નોન એક્શન દિવાળી પાંચ દિવસનો તહેવાર છે નોન એક્શન તો પરફેક્ટલી તમને ખબર પડી ગઈ છે કે એક્શન અને નોન એક્શન એટલે શું નોન એક્શનની દુનિયા નાની છે અને એક્શનની દુનિયા ખૂબ મોટી છે એ મોટી દુનિયા તરફ આપણે પગ મૂકવા જઈ રહ્યા છીએ એટલે અહીંયા લખેલું છે એક્શન વર્બ હવે હું તમને એક્શન વર્બના પ્રકારો શીખવાડીશ ઘણી બધી રેફરન્સ બુકોની અંદર ઘણી અધૂરી માહિતી છે ખાલી વર્ગનો એક્સેસનના સાતથી આઠ વિડિયો જોશો તો તમને ખાલી એક જ શબ્દ ઉપરથી બધી ખબર પડી જશે કે સૌથી અગત્યનો ભાગ વર્બ છે પ્લે મૂકવું કે પ્લેસ મૂકવું કે ઇઝ પ્લેઇંગ મૂકવું કે ઇઝ પ્લેડ મૂકવું કે ઇઝ પ્લેઇંગ અને ઇઝ પ્લેડ વચ્ચે શું તફાવત છે એ બધું જ ક્રિયાપદના પ્રકારો પરથી આવડે આપણે બધું જ મૂકી અને સીધી અલગ રીતે શરૂઆત કરી છે એટલા માટે થોડુંક ઓછું ફાવે છે તો આજે આપણે જોઈશું એક્શન વર્બના વિવિધ પ્રકારો પ્રકારો તો નહીં જ ભણાવી શકું કારણ કે પ્રકારો ભણતા પહેલાં આપણે બે ટર્મિનોલોજી બે શબ્દ તૈયાર કરવા પડશે એક શબ્દનું નામ છે સબ્જેક્ટ અને બીજો છે ઓબ્જેક્ટ તો સબ્જેક્ટ એટલે શું તો સબ્જેક્ટ એટલે કર્તા સબ્જેક્ટ એટલે કર્તા અને ઓબ્જેક્ટ એટલે કર્મ આજે આ વિડીયો નંબર ચારમાં માત્ર કર્તા વિશે માહિતી મેળવશું કરતા એટલે શું તમારી સામે તમારી સ્ક્રીન ઉપર એક ઘટના થઈ રહી છે અંગ્રેજી ભણાવવાની હવે તમને હું પ્રશ્ન પૂછું કે કોણ ભણાવે છે તો તમારો જવાબ હશે કે શિક્ષક ભણાવે છે તો કોણ ભરાવનાર તો એ નામ શિક્ષક આનું નામ કરતા તમારા હાથમાં મોબાઈલ છે કોક પૂછે છે કે મોબાઈલ કોના હાથમાં છે કોણ તો તમારો જવાબ આવશે તમે પોતે તો આમ સાદી ભાષામાં ક્રિયાનો કરનાર એટલે કરતા ક્રિયાનો કરનાર એટલે કરતા મહેશ વિમાન ઉડાડે છે તો કોણ ઉડાડે છે તો કહેવાય મહેશ ક્રિયાનો કરનાર એકદમ સાદી ગણિત રીતે કે ભાઈ ક્રિયાનો કરનાર એટલે શું કરતા તમને ગમે ત્યારે પૂછવામાં આવે કરતા છેક સુધી આવશે કરતા પોતે એક મોટી દુનિયા છે તમે સમજાવું જગતની અંદર આ પેન મારા હાથમાં પડી છે તો આ પેનને જો ટચ કરવામાં નહીં આવે વર્ષો સુધી અહીંયા પડી રહી છે કોઈ એક કરતા આવશે અને એ કરતા એને પકડશે આમ કરતાં વગર ક્રિયાપદ જ શક્ય નથી સમજી શકું હું શું કહેવા માગું હું કરતાં વગર ક્રિયાપદ શક્ય જ નથી કરતાં કંઈક હળી કરશે સાદી ભાષામાં આ મેં લીધી ત્યારે થાય તો કરતાનું મહત્વ એટલા માટે છે કે ક્રિયાને કરનાર જ નહીં હોય તો ક્રિયાપદ જ નહીં હોય ક્રિયાપદ જ નહીં હોય માત્ર ને માત્ર સીધે સીધું જે કહેવાય ને કે ઘણી વખત એવું થાય ઓહ આટલી બધી એપ્લિકેશન ને એમાં અંગ્રેજી ને એમાં તમારું અંગ્રેજી અમે શા માટે સાંભળીએ એટલા માટે સાંભળવાનું કે યાદ રાખવાનું નથી એ ઓટોમેટિક યાદ રહી જ જશે કે આનો કરનાર કરતાં સિવાય શક્ય જ નથી જગતમાં બધી જ સ્થાવર મિલકત એમનેમ છે તમારા ઘરમાં પડેલી કાર વર્ષો સુધી પડી રહેવાની હવે એક કરતાં જઈને દરવાજો ખોલીને ચાલુ કરશે આનનામ કરતાં રોટલી તમારી થાળીમાં એમનેમ રહેવાની કોઈ ડગાવશે નહીં તમે જઈને એની શરૂઆત કરશો એ કરતા તો આશા રાખવું કરતામાં ખબર પડી ગઈ છે હવે કરતા કેવો હોય તો કરતાં મારા જેવો હોય કરતા તમારા જેવો હોય આ નામ કરતાં હવે મારા અને તમારા જેવાથી આગળની દુનિયા કઈ થાય તો મારું નામ રાજેશ છે કલ્પના મારું નામ રાજેશ છે હવે તમે કોઈ વાક્ય લખો છો કે રાજેશ અંગ્રેજી ભણાવે છે ઓકે ભણાવનાર કોણ રાજેશ હું પોતે બોલીશ તો હું પોતે એમ બોલીશ રાજેશ અંગ્રેજી ભણાવે છે ના હું એમ બોલીશ હું અંગ્રેજી ભણાવું છું તો કરતાની નવી ટર્મોલોજી આવી શબ્દ એ હું હું એટલે આય તો રાજેશ એ નામ છે જો એની સાથે સાથે બીજા બે શબ્દ સમજાવી દઉં રાજેશ એ નામ છે અને રાજેશને બદલે જે શબ્દ વાપરો એને સર્વનામ કહેવાય એટલા માટે જ ગુજરાતીમાં આપણને બધાને ખબર છે કે નામને બદલે જે શબ્દ વાપરાય એને શું કહેવાય સર્વનામ ચાલો ક્લિયર રાખવું ચિત્ર કર્તામાં નામ હોઈ શકે ને કર્તામાં સર્વનામ હોઈ શકે હવે ક્વેશ્ચન કર્તામાં કોણ હોય કર્તામાં નામ હોય ને કર્તામાં સર્વનામ હોય શરૂઆત કરીએ કે ભાઈ અહીંયા એક સરસ મજાનું વાક્ય લખેલું છે અંગ્રેજીમાં કે રામ ઇટ્સ એન એપલ રામ સફરજન ખાય છે ક્રિયાપદ ક્યાં આયર યુ સાહેબ એક્શન એક્શન વર્બ છે ખાવાની ઘટના થાય છે ખાવાની ઘટના થાય છે કોણ ખાય છે રામ ખાય છે એ રામ એટલે કરતા ચલો નોર્મલ ક્લિયર અને એ રામ પોતે આ વાક્ય બોલતો હોત તો એ બોલે આ થઈ ગયું નામ આ થઈ ગયું સર્વનામ તો આની સાથે બીજા બે શબ્દ આપણે શીખ્યા નામ અને સર્વનામ તો કરતા કેવો હોય કે ભાઈ એવું જરૂરી નથી ઘણા બધાના મગજમાં કેવું હોય છે ખબર છે કે કરતા જે છે ને એટલે માત્ર સજીવ જ એવું નથી કરતા માત્ર સજીવ નહીં દિવાળી આસો મહિનામાં આવે છે તો કોણ આવે છે દિવાળી તો દિવાળી ઇટ સેલ્ફ પોતે કરતા છે ભલે એ નિર્જીવ હોય ભલે એ નિર્જીવ હોય દાખલા તરીકે બીજું સરસ ઉદાહરણ આપું ને ચલો શું દેખાય છે સાહેબ બે પર્વત હવે અહીંયાથી સૂરજ ઉગે છે હા સૂર્ય ઉગ્યો હવે કોઈ ધક્કો માર્યો નીચેથી ઊગ્યું એવું તો છે નહીં ને બરાબર તે જાતે ઉગે છે જાતે ઉગે છે ને એટલે આપણે સરસ મજાનું વાક્ય લખીએ છીએ કે સન રાઈઝીસ હવે પૂછો કોણ ઉગ્યું સૂર્ય સૂર્ય સજીવ છે ના ઘણા એમ કહે છે સૂર્ય એ ધક ધકતો ગોળો છે હાલમાં આપણે અંગ્રેજીની ભાષાની વાત કરીએ તો કોણ ઉગે છે તો સૂર્ય બસ પતી ગયું ભલે એ નિર્જીવ હોય તો એવું જરૂરી નથી કે ક્રિયાપદની આગળ જે હોય એ કરતા છે એ સજીવ જ હોય એ નિર્જીવ પણ હોઈ શકે એક વસ્તુ ક્લિયર આગળ વધી મોહન કમ્સ કોણ આવે છે કે ભાઈ મોહન આવે છે બરાબર રાઈટ સજીવ થિંક સી થિંક્સ તે વિચારે છે કોણ વિચારે છે તો એમણે લખ્યું છે કે સી જે છે ને એ નામ નથી એ સર્વનામ છે તો એ સર્વનામ કરતા જે હું તમને શીખવાડું છું તો હવે ઇન જોઈએ સૌથી જોરદાર વસ્તુ છે કે વર્ભ જે છે એને કોણ પ્રશ્ન પૂછો તો કે સાહેબ અમને કરતાં મળશે ક્યાં અમને કરતાં મળશે ક્યાં કે ભાઈ પેટ્રોલ પુરાવું છે તો ક્યાં જવું પડે કરીણાની દુકાન એવું ન હોય બરાબર પેટ્રોલ પંપે એમ કર આની અંદર કરતાં મળશે ક્યાં કોણ ક્યાંથી મળશે તો સૌ એક વસ્તુ એવી છે કે જે ખરેખર થોડા સમય પછી હું તમને શીખવાડીશ કે જેની આગળ પાછળ લગભગ કોઈ પણ તથ્ય વગર લોકો ભણી રહ્યા છે એને એક ચેપ્ટર ગણે છે જેને હું ચેપ્ટર નથી ગણતો હું તમને એક વાક્ય બોલીશ કે એક એ લોકો એવું કહે છે કે ચલો આ ચેપ્ટર ભણીએ પણ હું એમ કહીશ કે ચલો ભણીએ ચેપ્ટર છે જ નહીં એ પોતે જ પોતે જ અંગ્રેજી છે વર્બ જે છે કોણ એ તમને આગળ જોવા મળશે અને પાછળ જોવા મળશે જો ભાઈ ફરીથી ક્રિયાપદની આગળ અથવા પાછળ ગમે ત્યાં સબ્જેક્ટ હોઈ શકે એવું લખી નથી દીધું આગળ જ હોય આ ખાસ મગજમાં રાખજો એક એક મોટું ચેપ્ટર આની સાથે જોડાયેલું છે એ ચાલુ કરીશ એટલે આ હું તમને ફરીથી પાછો શીખવાડીશ જો ક્રિકેટ ઇઝ પ્લેડ બાય મી આને પ્રશ્ન પૂછો કોણ રમે છે ક્રિકેટ થોડું રમે ભાઈ એને રમનાર કોણ છે મી છે એ પાછળ છે સો ઇટ ઇઝ નોટ નેસેસરી ધેટ કે સબ્જેક્ટ ઇઝ ફાઇન્ડ ધ બિફોર ધ વર્ગ ઇટ ઇઝ ઓલ્સો પોસિબલ ધેટ ધ સબ્જેક્ટ ઇઝ ઓલ્સો અવેલેબલ આફ્ટર ધ વર્બ તો આ હતી આખી સબ્જેક્ટની દુનિયા એના ઉપરથી આવશે સબ્જેક્ટિવ કેસ જેને કહેવાય કરતા વિભક્તિ કે જે કરતાના સ્થાને જ વપરાય કર્મના સ્થાને ન વપરાય હંમેશા કર્તાના સ્થાને વપરાય એને કહેવાય કરતા વિભક્તિ હું પોતે બોલું છું તો મારા માટે જે શબ્દ વપરાય એ કરતા વિભક્તિ તો કરતા વિભક્તિ કઈ છે તો આઈ વી યુ યુ હિ સીટ અને ધ્યેય જે આપણે ભણતા હતા એ તો આશા રાખવું મેં તમને એક જ શબ્દ શીખવાડ્યો છે જો એક શબ્દ વર્બ એક શબ્દ આ વર્બ છે એ વર્બને શરૂઆત કરતાં કરતાં ચોથા લેક્ચરમાં કેટલા બધા શબ્દોની ખબર પડવા માંડી ધીમે ધીમે નામ કોને કહેવાય સર્વનામ કોને કહેવાય સબ્જેક્ટિવ કોર્ષ કોને કહેવાય સબ્જેક્ટ એટલે શું હવે આગામીમાં જોઈશું ઓબ્જેક્ટ એટલે શું કારણ કે મેં જે ડિપાર્ટમેન્ટ ભણવા માટે તમને ભણવા માટે હાથમાં લીધો એ જ આખા બોડીનું સૌથી અગત્યનું હૃદય કે મગજ કે વર્બ જે લીધું મગજને હૃદય વર્બ લીધું તો એ વર્ભની આજુબાજુ બધા જ અંગો કનેક્ટેડ છે બધા જ અંગો કનેક્ટેડ છે એટલે ધીમે ધીમે કરતાં કરતાં આપણને ઘણી બધી ખબર પડશે તો આજના ચોથા સેશનમાં આપણે માત્ર ને માત્ર શું પૂરું કર્યું સબ્જેક્ટ કરતા કયો શબ્દ પૂરો કર્યો કરતા તો આવી રીતે પાંચમાની અંદર આપણે જોઈશું ઓબ્જેક્ટ ને ઓબ્જેક્ટના કેટલા પ્રકાર છે ઓબ્જેક્ટનું સ્થાન ક્યાં હોય છે તો ફરીથી એરા ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ ઉપર આ રીતે આપણે એકદમ ગોખણ પટ્ટી કર્યા વગર વ્યવસ્થિત રીતે યાદ રહી જાય અને આવડે પછી શરૂઆત કરીએ આઠમાંથી કે પહેલાંથી કે ગૌણ સેવાની પરીક્ષાની લેખિત પરીક્ષાથી ડિસ્ક્રિપ્શન સુધી પણ બધાનો પાયો જે છે એ આપણે આવી રીતે શરૂઆત કરીશું તો હવે આગામી સેશનમાં જોઈશું આપણે ઓબ્જેક્ટ જય હિન્દ